કોંગ્રેસની ન્યાયયાત્રાને લાગ્યું ગ્રહણ, સુરતના પીડિતો ન્યાયયાત્રામાં નહીં જોડાય. સુરત તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષથી વધુ થઈ ગયા છે. અગ્નિકાંડમાં 22 જેટલા માસુમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મૃતકોના પરિવારજનો છેલ્લા 5 વર્ષથી ન્યાય માટે તરસી રહ્યા છે, ત્યારે તેમણે હાઈકોર્ટમાં કરેલી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસને ચલાવવાની અરજી નામંજૂર કરી દેવામાં આવી છે. હવે કોંગ્રેસ દ્વારા આજથી મોરબીથી ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. તેમાં વાલીઓને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જોકે તમામ પીડિત વાલીઓ મક્કમ થઈને એક જ જવાબ આપી રહ્યા છે કે અમે કોઈ રાજકીય હાથો બનવા માંગતા નથી. આ સાથે જ 5 વર્ષમાં રાહુલ ગાંધી સુરત 3-4 વાર આવી ગયા હોવા છતાં ત્યારે અમારી યાદ ન આવી અને હવે મળ્યા પણ નહોતા, જેથી હવે આ ન્યાયયાત્રામાં વાલીઓ જોડાશે નહીં. વાલીઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે રાજકીય હાથો બનવા માંગતા નથી. મૃતકોના વાલીઓએ કહ્યું કે કોંગ્રેસની ન્યાયયાત્રામાં જોડાવા માટે કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને નેતાઓએ અમારો સંપર્ક કર્યો છે. તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષ થયા છે અને અત્યાર સુધીમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં 3-3 વાર આવીને ગયા તો પણ અમને મળવાનો સમય નહોતો. ત્યારે વાલીઓ ઉપર ફોન આવે છે કે અમે તમને ન્યાય અપાવ્યો. અમે વિપક્ષના નેતાને કહેવા માંગીએ છીએ કે અમારા બાળકોની લાશો ઉપર રાજનીતિ કરવાની બંધ કરો. 60 દિવસ બાદ રિઝલ્ટ ન મળતા વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કરી એમએસ યુનિવર્સિટી માથે લીધી. રઘુપતિ રાઘવ રાજારામ દીન કો સદબુદ્ધિ દે ભગવાનના નારાઓથી વડોદરાની એમએસ યુનિવર્સિટી ગુંજી ઉઠી હતી. વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં રીઅસેસમેન્ટમાં એપ્લાય કરનાર વિદ્યાર્થીઓનું પરિણામ 60 દિવસથી વધુ સમય થવા છતાં હજુ સુધી આવ્યું નથી, જેના પગલે આજે ટેકનોલોજી ફેકલ્ટીની ડીન ઓફિસરની બહાર જઈને વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો અને ઝડપથી પરિણામ જાહેર કરવાની માંગ કરી. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓએ ટેકનોલોજી ફેકલ્ટીના ડીન ઓફિસની બહાર પહોંચી ગયા અને રામધૂન બોલાવી હતી. આ ઉપરાંત બોલાવો રે બોલાવો, ડીન સરને બોલાવો અને ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. રઘુપતિ રાઘવ રાજા રામ ડીન કો સદબુદ્ધિ દે ભગવાનના પણ નારા લગાવ્યા. આ ઉપરાંત ધનેશ પટેલનો ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆત કરી. પરિણામ ન આવતા વિદ્યાર્થીઓ આગળના વર્ષની તેમની ઇન્ટરનલ એક્ઝામ પણ આપી શક્યા નથી. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન પણ મળ્યું નથી, જેથી આ વિદ્યાર્થીઓએ તેમના રિઝલ્ટ તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે. ઝડપથી પરિણામ આપી દેવામાં આવે નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. એનએસયુઆઈ અને વાલીઓનો અમદાવાદ ડીઈઓ સામે ઉગ્ર વિરોધ. અમદાવાદ શહેરના પ્રાઇમ લોકેશન પર આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જેમાં સ્કૂલનું સ્ટ્રક્ચર નબળું હોવાથી વિદ્યાર્થીઓને બેસવા યોગ્ય નથી. પરંતુ ગત સપ્તાહમાં ગેરી અને આરએનબી વિભાગ દ્વારા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. આ રિપોર્ટમાં સ્કૂલનું બિલ્ડિંગ 89% ભયજનક હોવાનું સામે આવ્યું, જેથી આજે અમદાવાદ ડીઈઓ કચેરી ખાતે એનએસયુઆઈ અને વાલી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેમાં આ રિપોર્ટ ફરીથી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. એનએસયુઆઈની આગેવાની હેઠળ આજે વાલીઓ દ્વારા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે રિપોર્ટ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. વાલીઓ હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. વાલીઓનું કહેવું છે કે સ્કૂલના માત્ર ગણતરીના પિલ્લર જ સરકારી શાખા દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યા છે. વાલીઓની એક જ માંગ છે કે સ્કૂલ માટે જ નવું બિલ્ડિંગ તૈયાર કરીને આપવામાં આવે અને વિદ્યાર્થીઓને ત્યાં જ અભ્યાસ કરાવવામાં આવે. બનાસકાંઠાના ગ્રામ પંચાયતના 840 કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન. બનાસકાંઠા જિલ્લાના ગ્રામ પંચાયતોમાં કામ કરતા વીસીઓમાં ભારે રોષ. 840 જેટલા વીસીઓને 15માં નાણાં પંચનું મહેનતાણું ના ચૂકવાતા ભારે રોષ જોવા મળ્યો. સરકારના 2022ના પરિપત્ર પણ અમલ ના થતો હોવાનો વીસીઈ મંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે અનેકવાર રજૂઆત કરવા છતાં વીસીઓનું મહેનતાણું ન ચૂકવાતા વીસીઓ જિલ્લા પંચાયત રજૂઆત કરવા દોડી આવ્યા હતા. સરકારના 2022ના પરિપત્રનો બનાસકાંઠામાં અમલ ના થતો હોવાનો વીસીઈ મંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. બનાસકાંઠા ગ્રામ પંચાયતમાં અરજદારોના દાખલા ઉતારા કાઢવાની કામગીરી કરતા 872માંથી 840 વીસીઓ કાર્યરત છે, ત્યારે કમ્પ્યુટર સાહસિકોને સરકાર દ્વારા પગારના બદલે માત્ર કમિશનના ચૂકવણા થયા છે. દર મહિને 2000 મહેનતાણું ચૂકવવામાં આવે તે માટે સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે, જે બાબતે ડીડીઓની લેખિતમાં રજૂઆત કરી હતી અને મહેનતાણું ચૂકવવાની માંગ કરી હતી. જોકે વગર પગારે કામ કરતા વીસીએને મહેનતાણું ન ચૂકવાતા હવે તેમના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા તેમનામાં રોષ ફેલાયો છે. આદિવાસી યુવકના મોતના વિરોધમાં કેવડિયા ગરુડેશ્વર બંધ રહ્યું. આદિવાસી યુવકોના મોતને લઈને નર્મદાનું કેવડિયા અને ગરુડેશ્વર બંધ રહ્યું. નર્મદામાં 2 દિવસ અગાઉ 2 આદિવાસી યુવકના મોતના વિરોધના પડઘા પડ્યા છે. કેવડિયા ગરુડેશ્વર વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને લઈ શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજરોજ આદિવાસી સમાજે ઉજવણીને મોકૂફ રાખી હતી અને સ્વેચ્છાએ બંધ પાડ્યો હતો. સાથે જઈને સ્થાનિકો દ્વારા મૃત્યુ પામેલ યુવાનોને ન્યાય મળે અને સ્થાનિકોને રોજગારી આપવામાં આવે તેવી તંત્ર સમક્ષ માંગ કરી. ગામ બંધ રહેતા બજારો સુમસામ ભાસી હતી. મહત્વનું છે કે 2 આદિવાસી યુવાનોને માર મારતા તેઓના મોતના પગલે ચેતર વસાવા સહિતના નેતાઓએ ગરુડેશ્વર બંધ પાડવાનું એલાન આપ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે સમગ્ર જિલ્લાઓની અંદર આદિવાસી ઉજવણી કરવામાં આવે છે, પરંતુ કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમમાં જે 2 આદિવાસીઓ યુવાનને ઢોરમાર મારતા તેઓના કરુણ મોત થતા સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. ગુજરાતની મહિલાઓ પીએમ મોદીને 25,000 રાખડી મોકલશે. સીએમ આવાસે 1,000 બહેનો ઉજવણી કરશે.
રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાખડી મોકલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દર વર્ષની માફક ગુજરાત મહિલા મોરચા દ્વારા રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. 25,000 જેટલી રાખડીઓ દિલ્હી મોકલવામાં આવશે. આ રાખડીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પણ મોકલવામાં આવશે. ગુજરાત મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન મોદીને મોકલવા માટે રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. પીએમ મોદીને 25,000 જેટલી રાખડીઓ મોકલવામાં આવશે. આ રાખડીઓ સાથે પત્ર પણ લખવામાં આવશે, જેમાં પીએમ મોદીએ મહિલાઓ માટે કરેલા કામોને ઉલ્લેખ કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને 1,000 જેટલી બહેનો રક્ષાબંધનની ઉજવણી કરશે. ભાવનગરના રૂવાપરી રોડ પર નીકળવું એટલે માથાનો દુખાવો. જોઈ લો આ રોડની દુર્દશા. ચારે બાજુ કાદવ કિચડનું સામ્રાજ્ય. જ્યાં જુઓ ત્યાં ખાડાઓની રંગોળી, ઉબડખાબડ રોડ, કાદવમાં છુપાયેલો રોડ અને ડાન્સિંગ રોડ પર નીકળતા વાહનો. આ દ્રશ્યો છે ભાવનગરના રૂવાપરી રોડના. અહીં વરસાદ બાદના રોડ પર એટલા ખરાબ થઈ ગયા છે કે જાણે તમે વાહન લઈને નીકળો તો વાહન પર તમે ડિસ્કો કરતા હો તેવું લાગે. મહાનગરપાલિકાના રોડ વિભાગની ભારે બેદરકારીઓનો ઉદાસીનતાને લઈને શહેરના રોડ પર ખાડાઓ અને કાદવનું રાજ છવાયું છે. ખાડા એટલા પડ્યા છે કે સારા રોડ શોધવા બિલુરી કાચ લઈને નીકળવું પડે. રોડની હાલત અતિશય દયનીય છે. આ રોડ ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વાહનો પસાર થાય છે. આ વિસ્તારમાં 200 જેટલી નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, ત્યારે મસ્ત મોટા ખાડાઓ અહીંથી નીકળતા લોકોના હડકા ખોખલા કરી રહ્યા છે. તો વાહનોની પણ હાલત પણ ખરાબ થઈ રહી છે. ઉપરથી રોડ પર કિચડ છવાતા ટુ વ્હીલર ચાલકોને સ્લીપ થવાનો ભય સતાવી રહ્યો છે. દિવસમાં રોજે 1-2 અકસ્માતો થાય છે. આ રોડ ઉપરથી ચાલીને પસાર થવું શક્ય જ નથી. આમ છતાં મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓને આ વિસ્તારના પ્રજાજનોની સમસ્યા નથી દેખાતી. ઇન્ડસ્ટ્રીઝ માલિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ સુધી આ RCC પાકો રોડ નથી બનાવવામાં આવ્યો, જ્યારે મેયર સાહેબ માત્ર રોડ બનાવવાના ખોખલા વાયદાઓ કરે છે. ભાવનગરની હોસ્પિટલ બની શ્વાનનો અડ્ડો. ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય. હોસ્પિટલ જ બીમાર છે. એક તરફ ગુજરાત સરકાર સ્વચ્છતા અભિયાનના મસ્ત મોટા દાવાઓ કરી રહી છે, તો બીજી તરફ ભાવનગરની સરટી હોસ્પિટલના તંત્ર વાહકો સરકારના સ્વચ્છતા અભિયાનના લીધે લીલા ઉડાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભાવનગરની સરટી હોસ્પિટલ ગંદકીની હોસ્પિટલ બની ગઈ છે. જ્યાં જુઓ ત્યાં ગંદકી અને કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. છેલ્લા એક વર્ષથી સરટી હોસ્પિટલના ENT વિભાગથી લઈ સરટી હોસ્પિટલની મોટાભાગની જગ્યાઓમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં બિલ્ડિંગના બહારના ભાગમાં ઝાડ ઉગી નીકળ્યા છે, તો દર્દીની સાથે આવેલ વ્યક્તિઓએ બેસવા અને જમવા માટેની જગ્યાએ શ્વાને અડ્ડો બનાવ્યો છે. હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને માટે વ્હીલ ચેર, ખાટલા, સ્ટ્રેચર, દાટલા સહિતના અન્ય વસ્તુઓનો ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. સરકારી હોસ્પિટલ બીમાર હોવાથી દર્દીઓ સાજા થવાને બદલે વધારે માંદગીમાં સપડાઈ રહ્યા છે. તંત્રએ પણ સ્વીકાર્યું કે હોસ્પિટલમાં સફાઈ નથી થઈ. આ પ્રશ્ને સામાજિક કાર્યકરો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં હોસ્પિટલ તંત્રના પેટનું પાણી હલતું નથી. તંત્રના ભાપે અમરેલીના દેવળકી ગામનું પશુ દવાખાનું દારૂડિયાઓનો અડ્ડો બન્યો. ચારે બાજુ જંગલથી ઢંકાયેલું જર્જરિત મકાન, ખોખલી થઈ ગયેલી દિવાલો, સડી ગયેલી બારી, અસ્તવ્યસ્ત શૌચાલય, અંદર કચરાના ઢગલા, કોઈ ભૂતિયા મકાન જેવું લાગતું આ બિલ્ડિંગ છે પશુઓનું દવાખાનું. જી હા, અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના દેવળકી ગામનું પશુ દવાખાનું દારૂડિયાઓનું બહાર બની ગયું છે. દારૂડિયાઓનું અડ્ડો બની ગયું છે. ગ્રામજનોની વાત સાંભળીને ગામમાં પશુ દવાખાનું તો બનાવી લીધું. 2017 બનેલું પશુ દવાખાનું આજની તારીખે કાર્યરત ન થતા દવાખાનું ખંડેર બની ગયું છે. પશુઓનું નહીં પરંતુ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે. દવાખાનું બનાવી સરકાર ભૂલી જ ગઈ હોય તેમ અહીં પશુઓની સારવાર માટે કોઈ ડોક્ટરની કે સ્ટાફની નિમણૂક જ કરી નહીં. લાખો રૂપિયાના ખર્ચે મકાન તો બનાવી લીધું, પછી તેની જાળવણી ન કરવામાં આવતા દવાખાને ફરતે ઝાડ ઉગી નીકળ્યા છે. અંદર કચરાનું સામ્રાજ્ય છે હવે આ દવાખાનું. રેઢિયાળ પશુઓનો અને અસામાજિક તત્વોનો અડ્ડો બન્યું છે. જ્યારે ગામના પશુઓ બીમાર પડે છે ત્યારે અન્ય ગામમાં સારવાર માટે લઈ જવા પડે છે, ત્યારે તંત્રની આ ઘોર બેદરકારીથી પ્રજાના રૂપિયા સરકારે કરેલો ખર્ચ આજે ધૂળધાણી થઈ રહ્યો છે. ગુજરાત પોલીસે 1 અઠવાડિયામાં 836 કરોડનું ડ્રગ્સ પકડ્યું. ગુજરાત ઉડતા પંજાબ બની ગયું છે. ગુજરાતનો દરિયો ડ્રગ્સનો ઝરિયો બની ગયો છે. ત્યારે ડ્રગ્સની બદીઓને ડામવા માટે રાજ્ય સરકાર એક્શનમાં આવી ગઈ છે. ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે ગુજરાત સરકારે અભિયાન જ નહીં, જંગ છેડી છે. છેલ્લા 1 અઠવાડિયામાં એટલે કે તારીખ 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધીમાં ગુજરાત પોલીસે અલગ અલગ 9 સ્થળે દરોડા પાડીને 836.36 કરોડની કિંમતનો ચરસ, ગાંજો અને ટ્રામાડોલ લિક્વિડ ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ સીઝ કરી 14 આરોપીઓ સામે નાર્કોટિક્સના ગુના દાખલ કર્યા છે. નાર્કોટિઝમને પ્રોત્સાહન આપી ભારતના પડોશી દેશો પણ ભારતમાં ડ્રગ્સ ઉછાળવા અનેક પ્રયાસ કરી રહ્યા છે. ઓછી મહેનત અને ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવી આપતા કેફી દ્રવ્યના કારોબારની જડમૂળથી ઉખાડી ફેંકવા ગુજરાત પોલીસ સુપર એક્ટિવ છે, જેના પરિણામે ડ્રગ્સ પકડવામાં ગુજરાત પોલીસ દેશમાં અવ્વલ છે. આ અભિયાનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ખબરીઓનો જુસ્સો વધારવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ